અમરેલી જિલ્લાની પશુ સંપદા સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ ઘરે બેઠા પૂરા પાડવાનો અભિનવ પ્રયોગ કરાયો, જેમાં પ્રારંભિક તબક્કે 5 મોબાઈલ પશુ દવાખાનાને સાંસદ દ્વારા પ્રસ્થાન કરાયું. અમરેલી જિલ્લામાં ગ્રામીણ પશુપાલકનો ઓન કોલ 1962 સેવાથી પશુઓને સારવાર અને આરોગ્યનું રક્ષણ મળી રહે તે માટે સાંસદ નારણ કાછડિયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં 2 મોબાઈલ પશુ દવાખાનાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા જીવીકે ઈએમઆરઆઈ સાથે પીપીપી મોડલ પશુઓની સારવાર માટે અપનાવેલ છે. ત્યારે આ તકે સાંસદ નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે જિલ્લાની પશુ સંપદા સમૃદ્ધિને અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગો સાથે પશુપાલન ખેતીનું પણ વિશેષ મહત્વ છે અને અમરેલી જિલ્લો શ્વેત ક્રાંતિ હરિક્રાંતિમાં અગ્રેસર છે અને જિલ્લાને પશુ મોબાઈલ દવાખાના મળતા પશુપાલકોને વિશેષ લાભ થનાર છે. ત્યારે આજે અમરેલીના આંગણે એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને અમરેલી જિલ્લાના પશુપાલકોને માલધારીઓ માટે ખૂબ જ ફળદાયી નિવડ છે. આજે અમરેલીના આંગણે ગુજરાત સરકાર દ્વારા એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ અત્યારે જે કરવામાં આવ્યું છે અમરેલીમાં, અને સમગ્ર ગુજરાતમાં 460 જેવી એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર 12 આવી એમ્બ્યુલન્સ આવે છે. દરેક તાલુકામાં રોજના 10 ગામ લેવા અને કોઈ જગ્યાએ ઇમરજન્સી હોય તો તાત્કાલિક કોઈ પશુ બીમાર હોય તો ત્યાં પહોંચી જવાનું. અને એનો નંબર છે 1962 નંબરનો, તમે નંબર લગાવશો એટલે તરત જ તમને સામેથી ફોન આવશે કે ભાઈ કઈ જગ્યાએ અમારે પહોંચવાનું છે. ગુજરાત સરકારે કરી છે તો હું પહેલાં તો ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમરેલી જિલ્લાના તમામ માલધારીઓને, પશુપાલકોને, ખેડૂતોને આ એનિમલ એમ્બ્યુલન્સનો બહુ જ ઉપયોગ થશે. હાલ પૂરતા 5 તાલુકામાં કાર્યરત રહેશે, ખાસ કરીને આ કાર્યરત મોબાઈલ પશુ દવાખાના જે રીતે માણસમાં 108 ઇમરજન્સી ગાડી છે તે મુજબ પશુઓના ઇમરજન્સી કોલ 1962 છે. પશુપાલક ગમે ત્યારે 1962માં ફોન કરશે ત્યારે તેમને પશુઓની સારવાર માટે ઇમરજન્સી સવલત મળી રહેશે. સંજય વાડા, KTV ન્યૂઝ, ધારી.